અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલી આઈટીઆઈ સંસ્થાને લઈને જમીન વિવાદ પેદા થયો છે સંપાદનમાં જમીન જમીનમાં હોવાના આક્ષેપ થયા છે જેને લઈને આ મામલે તપાસ હાથ હાથ ધરવાની તજવીજ ધરવામાં આવી છે જમીન વિવાદને મામલાએ જિલ્લાભરમાં ચકચાર જગાવી દીધી છે મોડાસામાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈ કેમ્પસ શહેરના મધ્ય હિસ્સામાં આવેલું છે તાલીમની સંસ્થાનું કેમ્પસ પ્રાઇમ લોકેશન પર હોઈસ સ્વાભાવિક છે કે તેની પર જિલ્લાભરના ભૂમાફિયાઓનો ડોળો હોઈ શકે છે આ દરમિયાન જ હવે સરકારી જમીનમાં જ ખાનગી લોકોના નામ રેકેટ પર દાખલ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થવા લાગ્યા છે આ માટેના દસ્તાવેજો સાથેની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે તો આ મામલે પ્રાંત અધિકારીએ મામલતદાર પાસે અહેવાલ પણ માંગ્યો છે આઈટીઆઈ મોડાસા આઇટીઆઈ ઓગણીસસો ચોડસઠથી કાર્યરત છે અને એ અત્યારે હાલમાં પોતાની માલિકીની જ છે અહીંયા અમારા ટેક્સ અને લાઇટ બિલ જે બી આવે છે અમારા નામે જ આવે છે હજી સુધી આ અંગે કોઈ રજૂઆત અમને મળેલ નથી જો રજૂઆત આવશે તો તે અંગે જિલ્લા કલેક્ટર છે ને તપાસ અર્થે અમે મોકલી આપીશું શું આપના ટીવી માધ્યમ મારફત હું લોકજાગૃતિ બાબતે એવું કહેવા માગું છું કે આઈટીઆઈની સંસ્થા જે છે સરકારે ઓગણીસો બાસઠ તેસઠની અંદર સંપાદિત કરી પૈસા ખર્ચી અને સરકારે શૈક્ષણિક હેતુ માટે આ જમીન ખરીદી લેતી હતી એના અનુસંધાને થોડાક સમય પહેલાં અમને જાણવા મળતું આ જ સરકારી સંસ્થાની અંદર અમારા ફાધરે કંઈક શૈક્ષણિક હેતુ માટે આ જમીન સંપાદિત કરીને સરકારે યોગ્ય વળતર આપ્યું છે બંને પક્ષકારોને તેમ છતાં પણ આવા જે ભૂમાફિયાઓ છે એમને આ સરકારી જમીનની અંદર એમના સગા સંબંધીઓ લગભગ ઓગણીસ જણાઓની વારસાઈ નોંધો પડાય છે જે કાયદા વિરુદ્ધની હોય ગેરકાયદેસરની હોય સરકારના ધ્યાન ઉપર લાવવા માટે મેં નામદાર મામલેદાર સાહેબ અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અને અમને યોગ્ય મને રિસ્પોન્સ પણ આપ્યો છે પણ સમય જતાં આમાં ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક સમયના અભાવે સરકારે પૂરતું ધ્યાન નથી આપેલું જે બાબતે અમારું એટલું જ કહેવું છે કે આવી જાહેર સંસ્થા હોય લગભગ આની અંદર ત્રણથી ચાર હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી સ્વરોજગાર આત્મનિર્ભર થતા હોય ને આવી સંસ્થાની અંદર આવું જો કામ કરતા હોય જે વ્યક્તિઓ એમને યોગ્ય સજા થવી જોઈએ કાયદેસરની કાર્યવાહી થઈ જાય અને ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ આ આ જે સંસ્થાની જે જમીન અમે આપી છે ઓગણીસો બાસઠ તેસઠની અંદર એમાં અમારું પણ હિત સમાયેલું છે જેટલું એનું હશે એટલું એનાથી પણ વિશેષ છે અમારું જમીન આ સંસ્થાની અંદર કુલ સરકારે દસ એકરને પચીસ ગુઠા જમીન જ્યારે તારે જેને તેના જે મૂળ માલિકોને યોગ્ય વળતર આપીને જમીનો ખરીદેલી છે અને આની અંદર સારા હેતુથી શૈક્ષણિક સંસ્થાઓ આવી ઊભી કરી છે લગભગ ઓગણીસો બાસઠ એટલે એ સમયમાં જ્યારે કોઈ શિક્ષણ નહોતું જાણતું સરકારનો સારો અભિગમ હોવા છતાં પણ આવા જો આ વ્યક્તિઓ આનો દુરુપયોગ કરતા હોય ગેરકાયદાશીનની પ્રવૃત્તિઓ કરતી હોય અને આવી ઓગણીસ જણાની વારસાઈની નોંધો પડાઈને એમને વારસોએ બિનખેડૂતોએ ખેડૂત બનીને આનો લાભ કઈ કઈ જગ્યાએ લીધો છે એ પણ એક તપાસનો વિષય છે ऋतुल प्रजापती दिव्यांग न्यूज मोडासा अरवली